આપણે 4 વર્ષથી જીફા કરી રહ્યા છીએ, આ ચોથું વર્ષ છે. અને મેઇનલી અમારો જે ઇન્ટેન્શન એવો હતો, આ વખતે અમે જે નવું વિચારતા હતા, અમે લોકો જનરલી ઓનલાઈન ફેસબુક થ્રુ અમે લોકો અનાઉન્સમેન્ટ કરતા હતા, પરંતુ આ વખતે એવો પ્રયત્ન કર્યો કે જે પણ વ્યક્તિએ આપણને ફિલ્મો આપી છે, જેમણે આપણું રિસ્પેક્ટ ગુજરાતી ફિલ્મો બનાવી છે, જે એમણે એક સુંદર મજાનું કાર્ય કર્યું છે, તો એમને સન્માનવાનો એક મોકો અમારી પાસે હોવો જોઈએ. આજનો જે કાર્યક્રમનો હેતુ હતો અને એટલા માટે જે પણ ફિલ્મો આવે છે, જીફામાં જેમણે સબમિટ કરી હતી, તો દરેક ફિલ્મ નિર્માતાને આજે અમે લોકો સર્ટિફિકેટ અને એક ગિફ્ટ ટેમ્પલ ગિફ્ટ કરીને ગિફ્ટ ટેમ્પલથી લોકો સન્માન કરે અને એમને મળવાનું હોય. કારણ કે ઘણી વાર શું ફોન પર વાત થતી પણ મળવાનું થતું નથી. કંઈક અલગ પ્રકારનું ગેધરિંગ કદાચ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. ઓફકોર્સ એવોર્ડમાં તો આપણે ખબર છે કે આપણે ટ્રાન્સપરન્સી, આપણે ત્યાં જે પણ છે એ એકદમ અનબાયસ પ્રોસેસ છે, જેની અંદર હું કે હેતુ અમારી ટીમ ત્યારે પાર્ટિસિપેટ નથી કરતી. અમે પ્રોસેસમાં રહીએ છીએ અને અમે હંમેશા જે અમારા જૂરી મેમ્બર છે એમના જે ડિસિઝન છે આપણે લોકો લખતા હોઈએ છીએ. અને અમારો પ્રયત્ન એમ છે કે સાચી ફિલ્મો અને જે સાચા નિર્ણયો છે, જે ડિઝર્વ કરે છે, એ લોકોને આ સન્માન જોવું છે. તો એ જ સન્માનના અનાઉન્સમેન્ટ હતા કે નોમિનેશન્સમાં પણ આવું, એ પણ એક ગૌરવની વાત છે. આજે આ મોરી સ્ટુડિયો સાથે અમે લોકોએ આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેની અંદર કશ્ય મંચ એની સાથે આખી જોડાયું છે, કે એની સાથે જીફા આખી જોડાયું છે. અને એ સાથે અમે આ એક નવો એક પરંપરા શરૂ કરી કે જેથી કરીને દરેક ગુણવત્તાની સન્માન કરી શકે, એની સાથે સંકળાયેલા કલાકારોને સન્માન કરી શકે. અને જીફાનું કામ જ એ છે કે પ્લેટફોર્મ તૈયાર કરે છે તરીકે દરેક કલાકારોનું સન્માન થાય, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સન્માન થાય, એ જ હેતુ છે આ કાર્યક્રમનો. અને આ કાર્યક્રમ માટે ખાસે સમયથી આપતો જાણો છો કે ઘણા બધા સમયથી આની મહેનત ચાલતી હોય છે. આજની આ પ્રોસેસ હતી એ ડરોફો નથી, કારણ કે છેલ્લા એક મહિનાથી બધી ફિલ્મો જોવાતી હતી. એ ફિલ્મો જોયા પછી 3 દિવસથી અંદર અમે સેકન્ડ સ્ક્રીનિંગ કર્યું. સેકન્ડ સ્ક્રીનિંગની અંદર ફરીથી જે જે એક ગ્રીડમાં જે પણ ફિલ્મો આવી બધી ફરીથી જોઈ મારા જોઈ મેળવા, અને એમાંથી સવારથી મેરેથોન ડિસ્કશન ચાલ્યું અને એ ડિસ્કશન ઓલમોસ્ટ હાફ અ ડે સુધી ચાલ્યું. અને એના પછી નોમિનેશન્સ અનાઉન્સમેન્ટ 4 વાગે થયા. થેન્ક યુ વેરી મચ.